મિનિટોનું કામ સેકન્ડોમાં થાય તેવો આજે આપણે એકદમ હેલ્ધી પાવડર તૈયાર કરીશું, જે તમે એક ચમચી જેટલો દરરોજ ગરમીની સિઝનમાં ઉપયોગમાં લેશો ને તો તમને ગરમીથી બચાવશે, અંદરથી ઠંડક આપશે અને તમને તરોતાજા રાખશે. તો આજ આપણે લીંબુનો ઉપયોગ કરી લીંબુ શરબતનું પ્રિમિક્સ તૈયાર કરીશું, જે તમને સેકન્ડોમાં લીંબુ શરબત એક ગ્લાસ નહીં પણ 50 ગ્લાસ જેટલું તૈયાર કરી દેશે. તો ચલો ટિપ્સ સાથે રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે અહીંયા લીંબુ લીધા છે 500 ગ્રામ જેટલા. હવે પ્રશ્ન થશે કે કેવા લીંબુ પસંદ કરવા. તો લીંબુ છે તે આ રીતે એકદમ પીળી છાલવાળા અને એકદમ પાતળી છાલવાળા હોય તેવા લેવા, જેથી આ લીંબુમાં રસનું પ્રમાણ પણ વધારે હશે અને લીંબુનો સ્વાદ કડવો પણ નહીં લાગે. જ્યારે આ રીતે લીલી છાલવાળા લીંબુનો સ્વાદ થોડો કડવો પણ આવશે અને લીંબુમાં રસ પણ ઓછો હશે. તો મેં તમને અહીંયા લીંબુ કેવા પસંદ કરવા તે પણ બતાવી દીધું. હવે અહીંયા 500 ગ્રામ જેટલા લીંબુ લીધેલા છે તેને આપણે પહેલાં તો કટ કરી લેશું. તમે જોઈ શકો છો કટ કરતાં જ તેનો રસ નીકળવા લાગ્યો છે, મતલબ આપણા લીંબુમાં ભરપૂર રસ છે. તો આ ઓછા લીંબુ હશે ને તો પણ તમારો રસ વધારે થશે. જ્યારે પણ લીંબુની સિઝન હોય ત્યારે લીંબુ સારા પણ મળે છે અને સસ્તા પણ મળે છે. તો આ રીતે તમે લીંબુનો રસનો ઉપયોગ કરી શકો છો. અને જ્યારે ગરમીની સિઝનમાં લીંબુ સારા પણ નથી આવતા અને થોડા મોંઘા પણ પડે છે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો, જેથી તમે સમય અને સંપત્તિ બચાવી શકો છો. હવે આપણે આ જે લીંબુ કટ કરેલા હતા ને તેનો રસ કાઢવા માટે આ રીતે મશીનનો ઉપયોગ પણ કરી શકીએ. તેના બે ફાયદા છે. એક તો બીજ છે તે બધા જ મશીનમાં ઉપર રહી જશે અને નીચે આપણે જે રસ મળશે ને એકદમ ક્લીન મળશે, જેથી ગાળવાની ઝંઝટ પણ નહીં રહે. અને બીજા નંબરમાં કે ઘણા બધા લોકોને છે ને તે ખટાશવાળા પદાર્થો હાથમાં અડે ને તો તેને ખંજવાળ આવતી હોય છે, જેને ખાટા પદાર્થોની એલર્જી કહેવાય. તો લીંબુ અડવાથી ઘણીવાર ખંજવાળ આવતું હોય ને એલર્જી હોય તો તમે આ રીતે કાઢી શકો. એન્ડ હા ગાઈઝ, આ જે તમને હું લીંબુની છાલ બતાવી રહી છું ને તેની પણ મેં રેસીપી ડિમ્પલ્સ ડિશીસમાં હમણાં શેર કરેલી છે. એકની પણ જુદી જુદી બે રીતે તમે લીંબુની છાલને ઉપયોગમાં લઈ શકો છો. તો લીંબુની છાલને પણ ફેંકવાની જરૂર નથી, જેને તમે ફ્રીઝ વગર 1 વર્ષ સુધી સ્ટોર કરીને એની ટાઈમ ઉપયોગમાં લઈ શકો છો અને ખાઈ શકો છો. તો તે રેસીપી જોવાનું પણ ના ચૂકતા. તો આ રીતે આપણે બધા જ લીંબુનો રસ કાઢી લેશું. હવે આપણો રસ નીકળી ગયો છે પણ થોડા નાના નાના બીજ હોય ને તેવું મને દેખાય છે રસમાં. આમ તો મોટા બીજ તો નીકળી ગયા છે, તેમ છતાં એકવાર આપણે ગાળી લેશું. અને હા, આ રસ કેટલો છે તેનું માપ પરફેક્ટ કરવું જરૂરી છે. તો મેં અહીંયા ઘરમાં રહેલી વાટકી લીધી છે, તમે મેજરિંગ કપનો ઉપયોગ પણ કરી શકો છો. આ વાટકી મારી 1 કપ બરાબર જ છે, તો લગભગ 1 કપ જેટલો રસ છે આ. તો તેને આપણે આ રીતે થાળીમાં ફેલાવી દઈશું. હવે આપણે તૈયાર કરીશું આપણા આ રસમાંથી પાવડર. તો આ રસમાંથી પાવડર તૈયાર કરવા માટે આપણે અહીંયા મીઠાશ ઉમેરવી પડશે. પણ મીઠાશ આપણે કેટલી ઉમેરવાની, જે વાટકીથી કે જે કપથી લીંબુનો રસ લીધો છે ને તે જ વાટકી કે તે જ કપના માપથી આપણે અહીંયા ખાંડ અથવા તો સાકર ઉમેરવાની છે. પણ હું અહીંયા ખાંડ નથી ઉમેરતી, સાકર ઉમેરું છું, જેથી 4 વાટકી કે 4 કપ જેટલી સાકર ઉમેરું છું. સાકર છે તે ખાંડ કરતાં વધારે ઠંડક આપે છે, કારણ કે જ્યારે ખાંડ બને છે ત્યારે તેમાં કેમિકલની પ્રોસેસ થાય છે. જ્યારે સાકરમાં એ પ્રોસેસ નથી થતી તો ખાંડ કરતાં સાકર હેલ્ધી પણ છે અને પેટને ઠંડક આપવામાં બેસ્ટ પણ છે. તો મેં સાકરનો ઉપયોગ કર્યો, તમે ખાંડ પણ લઈ શકો છો. તો આ રીતે મેં અત્યારે 3 કપ કે 3 વાટકી જેટલી ખાંડ ઉમેરેલી છે. હવે આ રીતે રસ સાથે હળવા હળવાથી મિક્સ કરશું, આપણે વધારે મસળવાનું નથી આ રીતે. અને હવે ફરીથી આપણે જે 4થા કપ કે 4થા વાટકી જેટલી સાકર બાકી છે ને તે પણ ઉમેરી દઈશું અને પછી તેને આ રીતે ફરીથી ફેલાવી દઈશું. હવે 10 મિનિટ પછી આપણે તેને જોશું. તો 10 મિનિટ પછી જુઓ, બધી જ સાકર ધીમે 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 રસ સાથે મિક્સ થઈને ડૂબવા લાગી છે અને એકદમ ભીની થઈ ગઈ હોય ને તેવી લાગે છે. તો હવે આપણી આ જે થાળી છે તેને આપણે પંખા નીચે અથવા તો જ્યાં સીધો પવન આવતો હોય ત્યાં રાખવાની છે, તડકે નથી રાખવાની. તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તડકે રાખ્યા વગર છાયામાં અથવા પંખા નીચે આપણે આ વસ્તુને જ્યાં સુધી ડ્રાય ના થાય ત્યાં સુધી રાખવાની છે. તો અત્યારે હું રાખી દઉં છું.
અને બે દિવસ પછી હું તમને બતાવું તો બે દિવસ પછી તમને આટલું ઘટ દેખાતું હશે, મતલબ બે દિવસમાં આટલું ઘટ થઈ ગયું છે તો હજુ થોડા સમય બાદ ઘટ થઈ જશે. પણ શું કરવાનું, દિવસ દરમિયાન આ રીતે 2-3 વાર તમારે ઉપર નીચે ચલાવવાનું છે, એટલે ઉપરની સાકર નીચે જશે, નીચેની સાકર ઉપર જશે. આ રીતે કરશો ને તો બધું જ ફટાફટ ડ્રાય થવા લાગશે, નહીં તો થોડો સમય લાગી શકે છે. અને હા, ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે મેં આમાં 4 કપ જેટલી સાકર ઉમેરેલી છે તો આપણું આ શરબત બનશે તે મીઠું નહીં થઈ જાય. પણ બિલકુલ ટેન્શન ના લેતા, મીઠું નહીં થાય, કારણ કે લીંબુનો રસ એટલો બધો ખાટો હોય છે કે તેને આપણે 3-4 ગણી શુગર કે પછી ખાંડ કે પછી મીઠાશ ઉમેરવી જ પડતી હોય છે, તો એકદમ બેલેન્સ આપણો ટેસ્ટ આવશે. અને હા, જો તમારે ઓછી શુગર ઉમેરવી હોય, ઓછી સાકર ઉમેરવી હોય તો તમે માત્ર 1 કપ સાકર કે 1 કપ જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો, પણ તેનાથી ખટાશ થોડી વધારે રહેશે. અને બીજું એ કે તેને ડ્રાય થવામાં પણ સમય લાગશે. તો હવે હું તમને બીજા 4 દિવસ પછી બતાવું, એટલે કે કુલ 6 દિવસ થયા છે. પહેલા 2 દિવસ પછી તમને બતાવ્યું, હવે ફરીથી 4 દિવસ પછીનું બતાવું. તો કુલ 6 દિવસ પછી જો આટલું ડ્રાય થઈ ગયું છે, મતલબ આપણી જે લીંબુનો રસ હતો તે સાકર સાથે મિક્સ થઈ ગયો છે, વધારે વ્હાઇટ થઈ ગઈ છે, કારણ કે લીંબુનો રસ છે ને તે સાકર સાથે મિક્સ થયો છે, તો લીંબુના કારણે સાકરનો કલર પણ વ્હાઇટ આવી ગયો છે, સફેદ આવી ગયો છે. જો હવે આ સાકર છે ને તે એકદમ ડ્રાય છે, આ સાકરનો ટેસ્ટ એકદમ લીંબુ શરબત જેવો આવશે. તમે આ સાકરને મોઢામાં મૂકી શકો છો, ગરમીની સિઝનમાં 1-2 સાકરના ટુકડા તમને આખો દિવસ એકદમ ફ્રેશ ફીલ કરાવશે અને પેટને ઠંડક આપશે. જો કે આ રીતે વસ્તુને સાચવી શકો છો, પણ ઓછી જગ્યામાં સાચવવો હોય તો તેનો પાવડર તૈયાર કરવા માટે મિક્સરમાં ઉમેરી શકો છો. તો આ રીતે ડ્રાય થઈ ગયા બાદ આપણો પાવડર તૈયાર છે, જેને તમે લીંબુ શરબતનું પ્રીમિક્સ પાવડર પણ કહી શકો છો અને લીંબુ સાકરનો પાવડર પણ કહી શકો છો. હવે આ પાવડરની અંદર તમારે નમક ઉમેરવું હોય, સંચર પાવડર ઉમેરવો હોય કે પછી ચાટ મસાલા ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો, પણ મેં નથી ઉમેર્યું, કારણ કે આ પાવડર જો ફરાળમાં ઉપયોગમાં લેવો હોય ને તો ઘણા લોકો નમક, ચાટ મસાલા કે સંચર પાવડર નથી લેતા, તો મેં અહીંયા નમકનો ઉપયોગ નથી કર્યો. તમારે કરવો હોય તો કરી શકો. હવે આ પાવડરને તમે સ્ટોર કરી શકો છો એરટાઇટ બોક્સમાં અને ફ્રીઝમાં રાખ્યા વગર 1 વર્ષ કરતા વધારે સમય સુધી સાચવી શકો છો. તમે અહીંયા લીંબુ શરબત કે લીંબુ શિકંજી પણ બનાવી શકો છો. હવે જ્યારે તમારે લીંબુ શરબત તૈયાર કરવું હોય ને ત્યારે બસ આ 1 ચમચી આપણે પાવડર ગ્લાસમાં ઉમેરવાનો, તેમાં 1 ગ્લાસ જેટલું સાદું પાણી અથવા ઠંડુ પાણી અને ધેન મિક્સ કરીને સર્વ કરવાનું. તમારી ઈચ્છા હોય તો ઉપરથી પણ થોડું નમક ઉમેરી શકો છો. હું અહીંયા થોડો ડ્રાય ફુદીના પાવડર પડેલો છે તો ઉમેરું છું. તો તૈયાર છે ખૂબ જ હેલ્ધી આપણું લીંબુ શરબત. તો કેવી લાગી તમને મારી આજની આ લીંબુ શરબત પ્રીમિક્સ પાવડર બનાવવાની રેસીપી, મને તમે જરૂર તમારા ફીડબેક કોમેન્ટમાં બતાવજો. ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.